जय मामादेव तन्ना एजुकेशनल कैंपस गोंडल थी हूँ जानी एकता तमारा धोरण नौ नी स्पोर्ट्स कोच बाळको आपणो विषय तो योग स्वास्थ्य अने शारीरिक शिक्षण पाठ त्रण सूर्य नमस्कार। गया लेक्चर में आपणे सूर्य नमस्कार नी 12 स्थिति विषे माहिती मेळवी गया। हवे आपणे आगळनो वर्ग जोवानुं छे तो के सूर्य नमस्कार करती वखते ध्यान में राखवा जेवी बाबतो आपणे कई कई बाबतोनुं ध्यान राखवुं जोईए अथवा तो सूर्य नमस्कार छे ए कई रीते करवा अने ए करवा पाछळनुं जे काई पण रीजन छे एना विशे आपणे माहिती मेळवीए। तो पॉइंट पहेलो छे के वधु पड़ती बीमार व्यक्तिए के स्त्रीओए गर्भावस्थामां अथवा तो ऋतुस्त्राव दरमियान सूर्य नमस्कार न करवा। कोई पण बीमार व्यक्ति होय सगर्भा स्त्री होय अथवा तो ऋतुस्त्राव होय त्यारे स्त्रीओए अथवा तो बीमार व्यक्तिए सूर्य नमस्कार करवा जोईए नहीं। आ बाबतनुं खास ध्यान राखवानुं छे। बीजो टॉपिक जोईए तो के सूर्य नमस्कार करता पूर्वे सूक्ष्म क्रियाओ करवी अने सूर्य नमस्कार बाद शवासन करवुं। सूर्य नमस्कार करती वखते शुं करवानुं छे तो के सूक्ष्म क्रियाओ छे जे तमने सूक्ष्म व्यायाम पण कही शको अथवा सूक्ष्म आसन पण कही शको एनी एनाथी शरूआत करवानी छे। पछी सूर्य नमस्कारनी बारे बार स्थिति करवानी छे। सूर्य नमस्कारनी बारे बार स्थिति कम्प्लीट थई जाय पछी तमारे शुं करवानुं छे तो के शवासन बधानो फेवरेट आसन शवासन करवानुं छे। ત્રીજો ટોપિક જોઈએ તો કે સૂર્ય નમસ્કાર લયબદ્ધ રીતે શરીરના કોઈ પણ ભાગ પર વધારે શ્રમ ન થાય તે રીતે ધીમે ધીમે થાય તેવી સ્થિતિમાં નિયમિત અભ્યાસ કરી સમયાંતરે પૂર્ણતા મેળવી। મેં પહેલા જ લેક્ચરમાં કીધું હતું કે જ્યારે તમે સૂર્ય નમસ્કારની બારે બાર સ્થિતિ કરો છો ત્યારે તમને અનુકૂળ લાગે તમારા શરીરને અનુકૂળ લાગે એટલું જ એને શ્રમ આપવાનો છે વધારે પડતો શ્રમ આપવાનો નથી। તમારાથી જેટલું થઈ શકે એટલું જ કરવાનું છે અને જેટલી સેકન્ડ તમે એ પરિસ્થિતિમાં રહી શકો એટલી જ સેકન્ડ એમાં રહેવાનું છે વધારે પડતું રહેવાનું નથી। હવે આપણે જોઈએ આપણો ચોથો પોઈન્ટ તો કે શરીરના કોઈ પણ ભાગને ઝડપથી આંચકા ન આપવા અને જોરથી શ્વાસોશ્વાસ કરવા નહીં। આપણે જ્યારે સૂર્ય નમસ્કાર કરીએ છીએ ત્યારે આપણા બોડીના કોઈ પણ ભાગને જોરથી ઝટકો લાગે એવું ન કરવું અને શ્વાસોશ્વાસની ક્રિયા કેવી રાખવાની છે મંદ એટલે કે ધીમી। આપણે આપણી રૂટીન લાઈફમાં જેવી આપણી શ્વાસોશ્વાસની ક્રિયા હોય એવી જ ક્રિયા તમારે રાખવાની છે જોર જોરથી શ્વાસોશ્વાસની ક્રિયા કરવાની નથી આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે। ત્યાર પછી જોઈએ આપણો પાંચમો પોઈન્ટ તો સૂર્ય નમસ્કાર દરમિયાન સામાન્ય રીતે પાછળ ઝૂકતી વખતે શ્વાસને અંદર લેવાનો છે અને આગળ ઝૂકતી વખતે શ્વાસને શું કરવાનું છે તો કે બહાર છોડવાનો છે। જ્યારે તમે પાછળની સાઈડ ઝૂકો છો ત્યારે શ્વાસ ભરવાનો છે અને જ્યારે તમે આગળની સાઈડ ઝૂકો છો ત્યારે શું કરવાનું છે તો કે જે શ્વાસ ભરેલો છે એને બહાર કાઢવાનો છે આ પણ ખાસ ધ્યાન રાખવું। ત્યારબાદ જોઈએ આપણો છઠ્ઠો પોઈન્ટ તો કે સૂર્ય નમસ્કાર કરતી વખતે નાકથી જ શ્વાસ લેવો કે છોડવો મો બંધ રાખવું અને સવારે અથવા સાંજે ખાલી પેટે જ સૂર્ય નમસ્કાર કરવા। જ્યારે પણ આપણે સૂર્ય નમસ્કાર કરીએ ત્યારે શું કરીએ છીએ આપણું શ્વાસ લેવામાં આપણે તકલીફ થાય તો આપણે શું કરીએ તો કે આપણે મોઢેથી શ્વાસ લઈએ છીએ પણ સૂર્ય નમસ્કાર કરતી વખતે તમારે ફક્ત તમારા નાક દ્વારા જ શ્વાસ લેવાનો છે મોઢેથી શ્વાસ લેવાનો નથી તમારું મોઢું બંધ જ રાખવાનું છે અને બને તો સવારે અથવા તો સાંજે તમે જ્યારે સૂર્ય નમસ્કાર કરો ત્યારે ખાલી પેટે સૂર્ય નમસ્કાર કરવાના છે કાંઈ પણ ખાધા પીધા વગરના। સૂર્ય નમસ્કાર પૂરું થાય એટલે શું કરવાનું શવાસન કરી લેવાનું એટલે પાછું તમારું બોડી કેવું થઈ જાય રિલેક્સ થઈ જાય। આગળનો પોઈન્ટ જોઈએ તો કે સૂર્ય નમસ્કાર કરતી વખતે ચોથી સ્થિતિમાં પગ પાછળ લઈ જવાની શરૂઆત જો તમે ડાબા પગથી કરી હોય તો બીજા રાઉન્ડમાં સૂર્ય નમસ્કારમાં જમણા પગને પાછળ લઈ જવો એટલે કે વારાફરતી પગની ફેરબદલી કરવી પરંતુ જે પગ આગળ લઈ ગયા હોય તે જ પગને સ્થિતિ 9માં આગળ લાવો। સૂર્ય નમસ્કારની ચોથી સ્થિતિ કઈ છે તો કે આપણે પગ છે એ પાછળની બાજુ લઈ જવાનો છે એક પાદ પ્રસરણા છે બરોબર ને તો એ પાછળની બાજુમાં જે આપણે પગ લઈ ગયા એ જ પગને જ્યારે તમે બીજો રાઉન્ડ એટલે કે સૂર્ય નમસ્કારની 1-12 સ્થિતિ કમ્પ્લીટ કરી લીધી
બીજી વાર અપનાવો છો ત્યારે બીજા પગને પાછળ લઈ જવાનો છે, એકને એક પગને પાછળ લઈ જવાનો નથી, બે પગને વારાફરતી પાછળ લઈ જવાના છે. અને જ્યારે જે પગ પાછળ લઈ ગયા હોય તે જ પગને સ્થિતિ 9 માં આગળ લઈ આવવાનો છે. આ ખાસ યાદ રાખવાનું છે. બે વાર જ્યારે તમે સૂર્ય નમસ્કાર કરો ત્યારે પગની ફેરબદલી કરતું રહેવાનું છે, એકને એક પગે ઈ કરવાનું નથી. આગળ જોઈએ, 8 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ સૂર્ય નમસ્કાર કરી શકે છે. 8 વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિ છે એ સૂર્ય નમસ્કાર કરી શકે છે. 8 વર્ષથી નીચેના બાળકો છે એ સૂર્ય નમસ્કાર ન કરવો. 8 વર્ષથી ઉપરની વ્યક્તિએ જ સૂર્ય નમસ્કાર કરવો. પરંતુ શરૂઆતમાં 2 સૂર્ય નમસ્કાર કરી દરરોજ 2-2 સંખ્યા વધારી શક્તિ મુજબ સૂર્ય નમસ્કાર કરવા. તમે જ્યારે સૂર્ય નમસ્કારની શરૂઆત કરો ત્યારે શું કરવાનું છે, તો કે 2 જ વાર સૂર્ય નમસ્કાર કરવાના છે. 2 વાર 12-12 સ્થિતિ પૂર્ણ કરવાની છે. નેક્સ્ટ ડે એક વધતું જવાનું. નેક્સ્ટ ડે શું કરવાનું, 3 સૂર્ય નમસ્કાર કરવાના, 4 સૂર્ય નમસ્કાર કરવાના. એવી રીતે તમારી સૂર્ય નમસ્કારમાં વધારો કરતું જવાનું છે. પણ કઈ રીતે, તો કે તમારી શક્તિ પ્રમાણે. વધારે પડતો શ્રમ બોડીને આપવાનો નથી, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ જોઈએ, તો હવે આપણે જે સૂર્ય નમસ્કારની આ 8-8 સ્થિતિ જોઈ ગયા, બરોબર. 8-8ના ધ્યાનમાં રાખવા જેવી જે ખાસ બાબતો હતી એ પણ આપણે જોઈ ગયા. તો હવે આપણે એ આખા સૂર્ય નમસ્કારની 12-12 સ્થિતિ કરવાથી આપણે શું ફાયદો થાય છે, શું લાભ થાય છે, આ 12-12 સ્થિતિનું વર્ણન હવે આપણે બીજા 8 પોઈન્ટમાં જોઈએ. તો એમાં પહેલો પોઈન્ટ છે કે સૂર્ય નમસ્કાર દ્વારા વ્યક્તિનું શરીર વિવિધ જટિલ આસનો માટે તૈયાર થાય છે. સૂર્ય નમસ્કાર કરવાથી આપણું બોડી છે એ બીજા હાર્ડ એટલે કે અઘરા આસનો કરવા માટે તૈયાર થાય છે, જેમ કે ઉષ્ટ્રાસન, ચક્રાસન, અર્ધચક્રાસન, આ બધા માટે આપણું શરીર છે એ તૈયાર થાય છે. સેના દ્વારા, તો કે સૂર્ય નમસ્કાર કરવાથી આપણું બોડી છે એ વ્યવસ્થિત થાય છે અને બીજા આસનો માટે તૈયાર થાય છે. બીજો પોઈન્ટ છે, તો કે વિદ્યાર્થીઓની તેજસ્વીતા વધે છે, ચરિત્રનું નિર્માણ થાય છે અને જીવન છે એ ધ્યેયલક્ષી બને છે. વિદ્યાર્થીઓનો અત્યારે શું ધ્યેય હોય, તો કે લાઈફમાં આગળ વધવું, ભણવું. તો તમારે એ ભણવામાં, અભ્યાસમાં આગળ વધવા માટે આપણે સંપૂર્ણ રીતે કોણ મદદ કરે છે, તો કે સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર દ્વારા આપણે એકાગ્રતા વધે છે, માનસિક સંતુલન જળવાઈ રહે છે અને તેજસ્વીતામાં પણ વધારો થાય છે. ત્યારબાદનો ત્રીજો પોઈન્ટ જોઈએ, તો કે નિયમિત અભ્યાસથી શરીરનો સર્વાંગી વિકાસ થાય, દ્રઢતા અને બળ પ્રાપ્ત થાય છે. સૂર્ય નમસ્કારના નિયમિત અભ્યાસથી શું થાય છે, તો કે દ્રઢતા અને બળ છે એ પ્રાપ્ત થાય છે. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ કે વ્યક્તિના અંતઃકરણમાં પ્રાણનો સંચાર થાય છે અને ઇન્દ્રિયો સત્વગુણયુક્ત બને છે. અંતઃકરણમાં શું થાય છે, તો કે પ્રાણ એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા વ્યવસ્થિત થાય છે, એટલે પ્રાણનો સંચાર થાય છે. અને ઇન્દ્રિયો છે આપણી, કેટલી ઇન્દ્રિયો છે, વેરી ગુડ, 6 ઇન્દ્રિયો, 6-6 ઇન્દ્રિયો છે એ સત્વગુણ યુક્ત બને છે. ત્યાર પછી પાંચમો પોઈન્ટ જોઈએ, તો કોઈ પણ સાધન રહિત બિન ખર્ચાળ ક્રિયા છે, તેથી કોઈ પણ વ્યક્તિ સહેલાઈથી કરી શકે છે. આમાં એક્સરસાઇઝ કરવા માટે કોઈ પણ સાધનોની જરૂર પડતી નથી અને આ સૂર્ય નમસ્કાર કરવા માટે આપણે કોઈ પણ પ્રકારનો ખર્ચ પણ થતો નથી, તેથી દરેક વ્યક્તિ છે એ સહેલાઈથી આ આસનો કરી શકે છે. છઠ્ઠો પોઈન્ટ જોઈએ, તો આધુનિક મત પ્રમાણે સૂર્યના કિરણોમાંથી આપણને વિટામિન ડી મળે છે, એ તો તમને બધાને ખ્યાલ જ છે, બરોબર ને, તમારા સાયન્સમાં આવે જ છે કે સૂર્યમાં કિરણોમાંથી આપણે શું મળે છે, તો કે વિટામિન ડી મળે છે, જે શરીરના હાડકાની મજબૂતાઈ માટે અનિવાર્ય છે. વિટામિન ડી છે એ શેના માટે અનિવાર્ય છે, તો કે આપણા શરીરના હાડકા છે એને મજબૂત બનાવે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, તો કે સૂર્યના પ્રાતઃ કાળના કિરણોમાં રોગ વિનાશક શક્તિ
રહેલી છે સવારે જે સૂર્યોદય થાય છે એના જે કિરણો છે એમાં રોગ વિનાશક શક્તિ રહેલી છે તે રોગને પ્રસરવા દેતું નથી પણ સવારે તમારે સૂર્ય નમસ્કાર એ બહુ જ તમારે શરીર માટે ફાયદાકારક નીવડે છે તેથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે સવારે સૂર્યનારાયણના જે કિરણો છે એના એમાં આપણે સૂર્ય નમસ્કાર કરવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ છે એમાં વધારો થાય છે આગળનો પોઈન્ટ જોઈએ તો કે નમસ્કાર પ્રિય ભાનુ ભાનુ એ ભાનુ છે એ સૂર્યનારાયણનું નામ છે આપણે એવી સ્થિતિમાં મંત્ર આવ્યો હતો ઓમ ભાનવે નમઃ છે એ સૂર્ય નમસ્કારનું નામ છે તો એમાં કહેવામાં આવ્યું છે કે નમસ્કાર પ્રિયો સુભાનુ એટલે કે સૂર્યને પણ નમસ્કાર પ્રિય હોવાથી પ્રચંડ માત્રામાં તેની કૃપા દ્રષ્ટિ વર્ષે છે જેનાથી વ્યવહાર અને પરમાર્થ બંને માં ઉન્નતિ થાય છે ત્યાર પછીનો ટોપિક જોઈએ તો કે શારીરિક સ્થિરતા માનસિક સંતુલન બૌદ્ધિક પરિપક્વતા અને આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત થાય છે તો આપણે સૂર્ય નમસ્કારમાં ધ્યાન રાખવાની બાબતો અને સૂર્ય નમસ્કારમાં આપને બારે બાર સ્થિતિ દ્વારા જે કંઈ પણ સામૂહિક લાભ થાય છે એના વિશે આપણે માહિતી મેળવી ગયા બાળકો તમને પીડીએફ ફાઇલ મોકલવામાં જ આવે છે એમાં જે પ્રશ્નોત્તરી છે એટલે કે એમસીક્યુ છે એ એમસીક્યુ તમારે 200 પેજની ફેરબુકમાં લખવાના છે હું ગમે ત્યારે અહીંયા ચેક કરવા માંગીશ તમારે તમારું વર્ક પૂર્ણ હોવું જોઈએ તો અહીંયા આપણો ત્રીજો પાઠ છે સૂર્ય નમસ્કાર એ પૂર્ણ થાય છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાઠ 4 થી નવી શરૂઆત કરીશું